સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો અને આ વિડીયોમાં પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા મત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને નીચે દેખાડવાનો એક હીન પ્રયાસ તેમના દ્વારા થયેલો. આ વિડીયો જોઈને અમે લાઠી ભાયાત ગોહિલ ક્ષત્રિય દરબારજીએ ગ્રાસદારજીએ આ વિડીયો જોઈને મને પોતાને પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી થઈ હતી. અને ત્યારબાદ હું ગત 25 તારીખના રોજ ગઈકાલે હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે, ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને 5 વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી 15 તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે. આઈપીસી કલમ 499 અને 500 મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય, કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી. અને વાત રહી ક્ષત્રિય સમાજની, તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય તો એ માત્ર ને માત્ર 562 રજવાડાનું જ્યારે વિલીનીકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે. ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરે એ અયોગ્ય છે. અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછેઘાટ કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ લડતા રહે. આદિત્યભાઈ, આજે ખાસ સંમેલન પણ મળ્યું છે, મીટિંગ પણ થવાની છે જયરાજસિંહની આગેવાનીમાં ગોંડલમાં, શું સ્ટેન્ડ છે ક્ષત્રિય સમાજનું અને શું વાતાઘાટ કરાશે? ખાસ કરીને એ મીટિંગનો મને કોઈ ખ્યાલ નથી, મીડિયાના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે એ મીટિંગ મળવાની છે, પણ આમાં હું તમને કહું તો ક્ષત્રિય સમાજનું જે ખૂબ જ યુવાન વર્ગની અવસ્થાવાળા જે ક્ષત્રિય સમાજના યુવાનો રહ્યા એ યુવાનોએ આનું નેતૃત્વ લીધું છે. એકેય ઉદ્યોગપતિએ કે એકેય મોટા રાજકારણીએ આનું નેતૃત્વ નથી લીધું, એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે. આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શકીએ છીએ, હું જોઈ રહ્યો છું. તો હવે આ મુદ્દાને કોઈ પણ મીટિંગથી કોઈ પણ આ મુદ્દાને સમાધાનલક્ષી લઈ શકે એવું હું માનતો નથી. ખાસ કરીને પરસોત્તમભાઈ માફી પણ માંગી લીધી છે, તો હવે સમાધાન કઈ રીતે કરવામાં આવશે? માફી તો તેઓએ માંગી છે. ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના યુવાનોની એક જ માંગ છે કે આને ઉમેદવાર તરીકે રદ થાય, એ એનો આંતરિક પ્રશ્ન છે. પણ વાત રહી ક્ષત્રિય સમાજની, તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે. વાત કરું સૌરાષ્ટ્રની, તો સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય, તમામ જગ્યાએ ગુજરાતમાં પણ 70 સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મીટિંગ મળી. તો સમાજની એક જ માન છે ઉમેદવાર તરીકે આ રદ થાય અને એ એનો પક્ષનો આંતરિક મામલો છે. પણ ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં આ નિવેદનને કોઈ પણ રીતે સાખી લેવા તૈયાર નથી. માનનીય ન્યાયાધીશે ઇન્કવાયરી સ્ટેજમાં આ પિટિશન સ્વીકારેલી છે, ઇન્કવાયરી નંબર પણ એને ફાઈડવો છે અને 15 તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું એવું કહેવાનું આવ્યું છે. તમે જે કોર્ટમાં રજૂઆત કરી ત્યાં મુદ્દા ઉપર આખી આ રજૂઆત, આ રજૂઆત મેં ક્યાંક ને ક્યાંક વિડીયોમાં ચોખ્ખું સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજને નીચે દેખાડી વાની વાત હતી, તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરી બહુની વાત હોય એ પણ એક ક્ષત્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય. એટલે આ મુદ્દાને લઈને જ્યારે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ હતો ત્યારે મને પણ એ કહ્યું કે આની વિરુદ્ધ આપણે ફરિયાદ દાખલ કે પિટિશન દાખલ કોર્ટમાં કરવી જોઈએ અને એની માટેના મેં વકીલ રાખીને પ્રયત્નો કરેલા અને એમાં મહદઅંશે હું કહું તો કોર્ટે સ્વીકારી છે અને ન્યાયતંત્ર ઉપર પણ મને પૂરો ભરોસો છે કે આગામી સમયમાં કોઈ પણ રાજકીય સામાજિક આગેવાન એક પણ જ્ઞાતિનું ઘસાતું ન ભૂલે. તમારું શું નિવેદન લેવામાં આવ્યું?
મારું નિવેદન ની અંદર આખી વિગતવાર જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાની સ્પીચમાં જે તમામ શબ્દો આવે છે એ શબ્દો, બીજું કે મને મારા બે મિત્રો મળવા આવ્યા હતા, એ મિત્રો દ્વારા કહેવાલ, ક્ષત્રિય સમાજનું માન સન્માન, આ તમામ મુદ્દાને આવરી લઈને મારું કોર્ટ દ્વારા નિવેદન લેવામાં માફી માંગી છે. તો હવે આગળ શું સ્ટેન્ડ તમારું? ક્ષત્રિય સમાજના જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દો રહ્યા એ શબ્દો માફીના લાયક નથી. એટલે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના યુવાનો જે કંઈ પણ નક્કી કરશે એમાં હું સતત સાથે રહીશ અને એમાં પૂરેપૂરો આક્રમકતાથી લઈશ. આજે ગોંડલ જે જયરાજસિંહની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠક બોલાવવામાં આવી છે, તો એમાં તમે જવાના છો, શું ચર્ચા થવી જોઈએ, શું માંગ છે? પહેલાં તો મને એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ છે, વ્યક્તિગત મને જાણ નથી આ મિટિંગની, એટલે હું જવાનો નથી. પણ આવનારા દિવસોમાં યુવાનોનો અવાજ ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ સાંભળવો જોઈએ. એ આગેવાનોને પણ જે તે પક્ષના આગેવાનો હોય, હું કોઈને વ્યક્તિગત નથી કહેતો, પણ એ આગેવાનોને પણ પોતપોતાના પક્ષમાં અવાજ રજૂ કરવો જોઈએ. અને આ રીતના કોઈ ઘસાતું બોલે એ તો કોઈ પણ ભોગે સહન ન હોય.